एवरीवन, वेलकम बैक टू अवर गुजराती क्लास। आपने आज लेसन 6 ની અંદર એક્સરસાઇઝ કરીશું। तो प्रश्न एक, समानार्थी शब्द लखो। समानार्थी यानी सिमिलर वर्ड। नंबर एक गामडू, तो गामडू એટલે બીજું શું કહીશું આપણે સમાનાર્થી? ગામ। नंबर बे परिवार, परिवार यानी कुटुंब। नंबर त्रण मृत्यु, मृत्यु यानी समानार्थी નો થશે મરણ। नेक्स्ट प्रश्न बे विरोधी शब्द लखो। विरोधी यानी ऑपोजिट शब्द। तो नंबर एक ध्यान, ध्यान एनो विरोधी शब्द शू थे? तो बे ध्यान। नंबर बे भारे, तो भारे एनो विरोधी थे हल्को। नंबर त्रण बंद, तो एनो विरोधी थे खुल्लू। नंबर चार नुकसान, नुकसान नो विरोधी थे फायदो। नेक्स्ट प्रश्न त्रण जोड़ी सुधारो, એટલે અહીંયા જે શબ્દ આપ્યો છે એમાં જે મિસ્ટેક હોય રિસ્વાઈ દીર્ઘઈની કે જેની પણ આપણે અહીંયા સુધારવાની છે। તો નંબર એક દેખો પરિવાર, અહીંયા મોટાઈની માત્રા છે તો આપણે અહીંયા પરિવારની અંદર રિસ્વાઈની માત્રા કરવાની છે। નંબર બે આચાર્ય, આચાર્ય લખવાનું છે તો અહીંયા કઈ મિસ્ટેક છે? તો યના ઉપર જે ચંદ્ર આવે છે એની જગ્યાએ અહીંયા ચના ઉપર કરેલો છે, તો આપણે અહીંયા આચાર્ય યાની યના ઉપર ચંદ્ર કરીશું। नंबर त्रण व्यक्ति, तो व्यक्ति ने जोड़नी अहीं खोटी आपी छे, तो साची जोड़नी अहीं शू छे देखो? तो कनेरी स्वै की अने एने त जॉइन करवानो छे व्यक्ति। मम, चार नंबर मम्मी, तो अहीं लख्युं छे म मम्मी, तो आपे लखवानुं छे मम्मी, तो अहीं जे वच्चे जे म छे ए हाफ करीशुं। पछी नंबर पांच मुश्केली, आपे लखवानुं छे मुश्केली अने अहीं मुस केली એટલે આપણે અહીંયા શું કરીશું? જે શરણાઈનો સ પૂરો આપ્યો છે તે અહીંયા આપણે અડધો કરીશું, એટલે પૂરો શબ્દ બનશે મુશ્કેલી। એના પછી પ્રશ્ન ચાર જે છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો આપણે જે લેસન ભણ્યા એના ઉપરથી આપણે અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે। નંબર એક ગુલાબ અને કુસુમના ઘર ડેશ માં હતા, તો ગુલાબ અને કુસુમના ઘર ક્યાં હતા? ગામ કે ખેતર? તો આપણે ભણ્યા તો આન્સર શું હશે? ખેતર। નંબર બે કુસુમને ડેશ એ ડંખ દીધો હતો, તો કુસુમને કોને ડંખ દીધો હતો? તો અહીંયા બે ઓપ્શન છે વિન્સી કે સાપ, તો આન્સર શું હશે? સાપ। નંબર ત્રણ કુસુમે ડેશ માં હાથ નાખ્યો તો તરત જ પાછો ખેંચી લીધો, તો કુસુમે સામી અંદર હાથ નાખ્યો હતો અને ફરી પાછો ખેંચી લીધો હતો, તો અહીંયા બે ઓપ્શન છે દફતર કે કિસ્સા, તો આપણે પાઠની અંદર ભણ્યા દફતર એટલે કે બે। એના પછી નેક્સ્ટ ચાર નંબર છે, મયુર અને સોનલે ડેશને ખબર આપી કે કુસુમને સાપ કરડ્યો હોય એમ લાગે છે, તો મયુર અને સોનલે કોને ખબર આપી હતી કે કુસુમને સાપ કરડ્યો છે? તો શિક્ષક કે ડોક્ટર? તો આપણે જોયું કે શાળાની અંદર કોને ખબર આપી બાળકોએ? સૌથી પહેલા શિક્ષક, તો અહીંયા આન્સર આવશે શિક્ષક। નંબર પાંચ શિક્ષકે ડેશ ના જાણકારને તેડાવ્યા, તો શિક્ષકે કોના જાણકારને તેડાવ્યા હતા? તો કુસુમને જે સાપ કરડ્યો હતો ને, તો એના માટે કોના જાણકારને તેડાવવા પડે આપણે? સાપના, તો અહીંયા સાપ કે દવા, તો અહીંયા આન્સર આવશે સાપ। નેક્સ્ટ પ્રશ્ન પાંચ, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। નંબર એક કશું કરડ્યું લાગે છે, તો પાઠની અંદર આ વાક્ય કોણ બોલ્યું હતું? તો આન્સર આવશે કુસુમ। નંબર બે તું હમણાં શાંત બેસી રે હલન ચલન ના કરી, તો આ વાક્ય બોલે છે ગુલાબ। નંબર ત્રણ એ સાપને કોઈએ જોયો હતો, એ ઝેરી હતું કે બિનઝેરી? આ પ્રશ્ન કોણ પૂછે છે? તો જયારે હોસ્પિટલમાં જાય છે ત્યારે એમને ડોક્ટર પ્રશ્ન પૂછે છે, તો અહીંયા જવાબ આપશે ડોક્ટર। નંબર ચાર તારી બેનપણી તો ભારે હોશિયાર, આ વાક્ય બોલે છે ડોક્ટર। નંબર પાંચ દફતરમાં સાપ છે તેમ ખબર હોવા છતાં ગુલાબ ડરી નહીં, આ વાક્ય બોલે છે એમના જે પ્રિન્સિપલ છે એની કે આચાર્ય શ્રી। નેક્સ્ટ નંબર છ ખરા ખોટા જણાવો, એમાં નંબર વન છે મમ્મીએ ગુલાબને એકલા નિશાળે જવા કહ્યું, તો અહીંયા જવાબ આવશે ખોટું, એને એકલા જવા નતું કહ્યું, એની સાથેની જે બેનપણી હતી જેની ફ્રેન્ડ હતી કુસુમ એની સાથે જવા કહ્યું હતું। નંબર બે
कुसुम ने खबर हती के तेने साप कड़ो छे, तो अहीं शू आवशे? खोटू, कुसुम ने खबर ज नहोती के तेने साप कड़ो छे। नंबर त्रण, गुलाब ने कई खबर हती एटले एने दफ्तर नो मोह बंद करी दीधुं, तो अहीं जवाब आवशे साचो। नेक्स्ट नंबर चार, कुसुम दवाखाने पहोंची के तरत डॉक्टरे तेनी सारवार शुरू करी दीधी, तो अहीं जवाब आवशे साचो। नेक्स्ट नंबर पांच, कुसुम ना दफ्तर मां साप शाळा माथी भरायो हतो, तो अहीं जवाब आवशे खोटू। शाळा माथी नहीं, परंतु ए ज्यां खेतर मां रहती हती अने खेतर मां एनुं घर हतुं त्यांथी एनी बेग नी अंदर साप भरायो हतो। नेक्स्ट नंबर छ, डॉक्टरे कुसुम ने जणाव्युं के एने साप कड्यो हशे, तो अहीं जवाब आवशे साचो। नेक्स्ट नंबर सात, गुलाबे कुसुम ने साप कड्यो छे एनी साबिती आपवा दफ्तर नो मोह बंद कर्यो, तो जवाब आवशे साचो। नेक्स्ट नंबर आठ छे, गुलाबे डर्या वगर समयसर पाटो बांधीने कुसुम ने बचावी लीधी, तो जवाब आवशे साचो। नेक्स्ट नंबर नौ, साहेब डॉक्टर ने बतावा साप ने साथे लई गया हता, तो जवाब आवशे साचो। नेक्स्ट नंबर दस, बीजा नो जीव बचाव माटे साहस करनार बाळकोने राष्ट्रपति बालवीर एवोर्ड आपे छे, तो अहीं जवाब आवशे खोटो। एना पछी नेक्स्ट प्रश्न सात छे, नीचे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करीने लखो। नंबर एक, गुलाब कया धोरणमां भणती हती, तो ऑप्शन छे अ पांचमा, ब छठा, क सातमा, तो आंसर आवशे ब छठा धोरणमां। नंबर बे, गुलाबना मम्मी पप्पा शू काम करे छे, એમાં ઓપ્શન છે અ નોકરી, બ વેપાર, કે ક ખેતી, તો આન્સર આવશે ખેતી। નેક્સ્ટ ત્રણ નંબર, કુસુમના દફતરમાં શું હતું, તો અ સાપ, બ અજગર, ક કરોળિયું, તો આન્સર આવશે અ સાપ। નંબર ચાર, બાળકનું નામ શું હતું, તો આપણે જે કવિતા જોઈ એની અંદર બાળકનું નામ શું હતું, અ કીટુ, બ મીનુ, ક ધમ્મા ચકડી, તો આન્સર આવશે ધમ્મા ચકડી। નેક્સ્ટ પાંચ નંબર છે, ચારણ કન્યા કવિતામાં કયા જંગલી પ્રાણીની વાત કરી છે, તો અહીંયા ત્રણ ઓપ્શન છે અ વાઘ, બ સિંહ, ક હરણ, તો આન્સર આવશે સિંહ। નેક્સ્ટ નંબર છ, જંગલનો રાજા કોને કહેવામાં આવે છે, તો ઓપ્શન છે અ સિંહ, બ સસલું, ક દીપડો, તો આન્સર આવશે સિંહ। નેક્સ્ટ નંબર સાત, વનરાજાને કોણે ભગાડ્યું, તો અ બાળરાજા, બ ચારણ કન્યા, ક સ્ત્રી, તો આન્સર આવશે બ ચારણ કન્યા। એના પછી નેક્સ્ટ પ્રશ્ન આઠ છે, નીચે આપેલા વાક્યોને અને વડે જોડો, અહીંયા વાક્ય આપ્યો છે, બે અલગ અલગ વાક્ય છે, એને આપણે અને એટલે કે એન્ડ વડે એને જોઈન કરવાનું છે, તો અહીંયા ધ્યાન રાખો। નંબર એક, ગુલાબ છઠ્ઠા ધોરણમાં ભણે છે, કુસુમ છઠ્ઠા ધોરણમાં ભણે છે, તો ગુલાબ અને કુસુમ બંને સેમ ધોરણમાં ભણે છે છઠ્ઠા, તો અહીંયા આપણે એના વડે બે મેચ કરી અને એક વાક્ય બનાવશું કે પહેલા આપણે જે બે નામ આપ્યા છે ગુલાબ અને કુસુમ, એ બે નામ વચ્ચે શું લગાવીશું અને, તો અને થી આપણે વાક્ય જોડીશું કે ગુલાબ અને કુસુમ છઠ્ઠા ધોરણમાં ભણે છે। નેક્સ્ટ નંબર બે, ટપ્પુએ ચિત્રો બનાવ્યા, ડબ્બુએ ચિત્રો બનાવ્યા, તો અહીંયા બે નામ વચ્ચે આપણે શું જોઈન કરીશું અને, તો ટપ્પુ અને ડબ્બુએ ચિત્રો બનાવ્યા। નેક્સ્ટ નંબર ત્રણ જે છે, અલકાએ પતંગ ચગાવ્યો, સ્મિતાએ પતંગ ચગાવ્યો, તો અહીંયા બે નામ વચ્ચે આપણે શું લગાવીશું અને, તો અલકાએ અને સ્મિતાએ પતંગ ચગાવ્યો। નેક્સ્ટ નંબર ચાર, ગીતાએ નૃત્ય કર્યું, મીનાએ નૃત્ય કર્યું, તો અહીંયા ગીતા અને મીના વચ્ચે શું લગાવીશું અને, તો ગીતા અને મીનાએ નૃત્ય કર્યું। એના પછી નંબર પાંચ, મીના દાન સાફ કરે છે, મહિમા દાન સાફ કરે છે, તો અહીંયા પણ આપણે સેમ કરીશું, બે નામ વચ્ચે શું લગાવીશું અને, તો મીના અને મહિમા દાન સાફ કરે છે। એના પછી નેક્સ્ટ પ્રશ્ન નવ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। નંબર એક, ધમા ચકડી કેવા પાન વીણે છે, તો આપણે કવિતાની અંદર જોયું, તો અહીંયા જવાબ આવશે, જવાબ ધમા ચકડી ભીના સૂકા પાન વીણે છે।
नेक्स्ट नंबर बे, गुलाब अने कुसुम ना घर क्या था? जवाब आवशे गुलाब अने कुसुम ना घर खेतर मां हता। नेक्स्ट नंबर त्रण, कुसुम ने कोने डंक दीधो हतो? तो जवाब शुं आवशे कि कुसुम ने सापे डंक दीधो हतो। नेक्स्ट नंबर चार, गुलाब कया धोरण मां भणती हती? तो एनो जवाब आवशे गुलाब छठा धोरण मां भणती हती। नेक्स्ट नंबर पांच, गुलाबे कुसुम ना हाथ ऊपर शू जोयुं? तो एनो जवाब आवशे कि गुलाबे कुसुम ना हाथ ऊपर सापना डंखना बे टपका जोया। नंबर छ, गुलाबे पोताना दुपट्टा नो शू उपयोग कर्यो? तो एनो जवाब आवशे कि गुलाबे पोताना दुपट्टा ने कुसुमना लोही निकलता कांडा पर बांधी दीधो। नेक्स्ट नंबर सात, गुलाबे मयूर अने सोनल ने क्या मोकल्या? तो जवाब आवशे गुलाबे मयूर अने सोनल ने शिक्षक पासे मोकल्या। नेक्स्ट नंबर आठ, वनराजाने कोणे भगाड्यो? जवाब आवशे वनराजाने चारण कन्याए भगाड्यो। नेक्स्ट नंबर नौ, जंगल नो राजा कोने कहेवामां आवे छे? तो एनो जवाब आवशे जंगल नो राजा सिंह ने कहेवामां आवे छे। तो आपनो अहींया एक्सरसाइज फिनिश थई छे, एना पछी हुं तमने नेक्स्ट पीडीएफ मोकलीश के तमारे तमारी नोटबुक नी अंदर सारा अक्षरे कॉपी डाउन करवानी छे। थैंक यू स्टूडेंट्स।